હૈદરાબાદની ઘટના એ એક બહેન વગરના ભાઈને હૃદય કંપાવ્યું. આવી ઘટના ફરી ના બને તે સંદેશો લોકો સુધી પહોંચાડવા આંધ્રપ્રદેશની એક યુવાન નીકળ્યું સાયકલ દ્વારા પરિભ્રમણ કરવા. સાયકલ લઈ ભારતભરમાં પહોંચાડશે દીકરીની સુરક્ષાનો સંદેશ. હૈદરાબાદના રેપ કેસની ઘટનાને લઈ આંધ્રપ્રદેશ તિરંગામાં ગામના એક યુવાનને લાગી આવીને પોતાની બહેન ન હોવાથી તેની બહેન શું છે તેની કદર છે, પોતાની બહેન સાથે જો આવું બની હોત તો તે વિચાર એ તેના હૃદયને કંપાવી ઉઠ્યું અને પોતે તેના રાજ્ય 1 જાન્યુઆરી 2020ના દિવસથી 30,000 કિલોમીટરનો રન કાપી અત્યારે જૂનાગઢ જિલ્લામાં પહોંચ્યો છે અને જૂનાગઢના કલેક્ટર તથા દરેક તાલુકા પોલીસ સ્ટેશનમાં હાજરી પુરાવી છે અને હાલ તેઓ માંગરોળમાં આવી પહોંચ્યા છે, જ્યાં સાંઈનાથ મંદિરમાં રાત્રિ રોકાણ કરી ફરી દ્વારિકા જવા નીકળી અને પૂરા ભારતનું પરિભ્રમણ કરશે અને લોકો સુધી બહેનો દીકરીઓ સાથે હવે રેપની કોઈ ઘટનામાં ઘટ તેવો સંદેશો પહોંચાડશે. નેશનલ યુથ પ્રોજેક્ટના માધ્યમથી આજે અનેક યુવાનો સારા કામો કરી રહ્યા છે, ત્યારે હાલમાં જ હૈદરાબાદની રેપની ઘટનાને લઈ નેશનલ યુથના એક યુવાને કે જેની કોઈ બેન નથી તેને સાયકલ દ્વારા પરિભ્રમણ કરી બેટી બચાવો બેટી પઢાઓના કોન્સેપ્ટને લઈ ભારતભરમાં સંદેશો પહોંચાડવાનું ચાલુ કર્યું છે અને આવી રેપ જેવી શર્મનાક ઘટનાઓ ના ઘટે તેના માટે કોલેજો અને શાળામાં પણ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. વૈશાલી કગરાનાનો રિપોર્ટ, જૂનાગઢ. જી, શું નામ છે આપનું? મારું નામ રમેશભાઈ વેગડા, નેશનલ યુથ પ્રોજેક્ટ લીડર, માંગરોળ યુનિટ. જે અત્યારે જે ભાઈ નીકળ્યા છે સાયકલ લઈને, જે આપના ગ્રુપ થ્રુ કયા પહેલાથી નીકળ્યા છે? તેલંગાના સ્ટેટમાંથી આવે છે, અમારા યુથ છે. આંધ્રમાં જે બનાવ બીનો છે રેપનો, એને અનુસંધાને એ પોતે એવું નક્કી કર્યું છે કે હિન્દુસ્તાનની અંદર આવા જે રેપના જે કેસો બને છે, મારે પણ સિસ્ટર નથી તો મારે એક ભાવ નથી કે ભાઈ આવું હિન્દુસ્તાનમાં આવી જગ્યાએ જે બહેનો ઉપર જે દીકરી ઉપર બને છે એ ન બને, એનો એક મેસેજ કે આવા જે કિસ્સાઓ ન બને એને લોકોમાં લઈ જાઓ અને બેટી બચાવો અને બેટી પઢાઓના કોન્સેપ્ટથી એ 1/1/2020ના રોજ તેલંગામાંથી એની સાયકલ સવારી કરી છે. આજરોજ માંગરોળ ખાતે તિરુપતિ જે સાંઈ મંદિર ધામે તે પધારેલ છે, તેમનું અમારા યુનિટ થ્રુ અમે એમનું સ્વાગત કર્યું છે અને રાત્રિ રોકાણ કરી અને એક સારો સંદેશ લઈને હિન્દુસ્તાનમાં જાય એવું એમનું જે કોન્સેપ્ટ લઈ જાય છે એનો સંદેશ માટે આ ભાઈ નીકળ્યા છે અને એનું અમે આવકારીએ છીએ. જે આગળ પણ કઈ જગ્યાએ જશે અને ક્યાંથી જે સપોર્ટ કઈ કઈ રીતે મળે છે? અહીંથી તે વહેલી સવારે પોરબંદર થઈ અને દ્વારકા જવાના છે. પર ડે એનો જે 200 કિલોમીટરની રેન્જ છે કે હું પર ડે 200 કિલોમીટરની રેન્જમાં મારો સ્ટોપ થશે અને 30,000 કિલોમીટરની જે યાત્રા એમને જે આદરી છે હિન્દુસ્તાન અલગ અલગ શહેરોમાં એ આ કોન્સેપ્ટ લઈને જાય છે. 30,000 કિલોમીટર એમને રન કરવાનું છે. ચોક્કસથી જ્યારે કલેક્ટર અને પોલીસ દ્વારા પણ સાંભળવામાં આવ્યું છે કે આવકાર્ય છે, શું કહેશો એના માટે? એમને પણ અહીંયા આવી અને દરેક પોલીસ સ્ટેશનમાં માંગરોળમાં પોલીસ સ્ટેશનમાં પોતે હાજરી આપી અને જ્યાં કોન્સેપ્ટ નીકળ્યા છે એમને પણ ત્યાં પોલીસ સ્ટેશનમાં જઈ અને લોકોએ બધાએ આવકાર્યો છે.